नमस्कार मित्रों, फरीथी स्वागत छे तमारू अमारी YouTube चैनल हेल्पिंग गुजराती मां। तो मित्रों, आज आपणे एंजीनियरिंग ड्रॉइंग मां जे ड्रॉइंग ऑफ जियोमेट्रिक फिगर आवे छे, तो एनी अंदर अलग अलग जे पंचकोण एटले के पेंटागन दोरवानी रीतो जे वपराय छे, तो एना विशे आपणे चर्चा करीशुं। तो आज आपणे जे पंचकोण दोरवानी रीतोनी अंदर मुख्य सात प्रकारनी जे रीतो छे, एनी अंदर पहेली छे इनस्क्राइब ऑफ सर्कल, एटले के इनसाइड जे सर्कल होय तो एनी अंदर पंचकोण एटले के पेंटागन केवी रीते दोरवो, तो एना विशे आपणे चर्चा करीशुं। नेक्स्ट विडियो मां आउटसाइड ऑफ सर्कल थ्री सर्कल मेथड ए आपणे अगाउ पण विडियो बनावी चुक्या छीए, जेनी लिंक आ विडियो ना डिस्क्रिप्शन मां मुकेल छे। ત્યારબાદ બીજો યુનિવર્સલ સર્કલ મેથડ એ પણ આપણે વિડીયો બનાવી ચૂક્યા છે અને એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે। ત્યારબાદ આર્ક ઓફ મેથડ, ત્યારબાદ છઠ્ઠું છે પ્રોટેક્ટરની મદદથી, એટલે કે આ પ્રોટેક્ટર હોય તો એની મદદથી પણ આપણે આ પંચકોણ દોરી શકીએ છીએ, અને લાસ્ટમાં સાતમું છે સેમી સર્કલ ની મદદથી આ પંચકોણ દોરી શકાય છે। તો મુખ્ય સાત પ્રકારની જે આ રીત છે મિત્રો, એના મદદથી આપણે પંચકોણ દોરી શકીએ છીએ। અને આ મિત્રો ખાસ જે ઇન્સ્ક્રાઇબ અને આઉટસાઇડ જે છે એ આ વખતની જે 2021 ની જે પરીક્ષા હતી એમાં પણ આ 10 માર્ક્સનો પ્રશ્ન પૂછાયો હતો। તો તમારે સ્કેચ બુક અથવા તો જે ડ્રોઈંગ શીટ છે તો એની અંદર કેવી રીતે દોરવું, તો એ આપણે અહીંયા જે જોશું। જે સ્કેલ હોય તેની મદદથી 50 mm ની માપ લઈ અને આ રીતે એક લાઈન ડ્રો કરી દેવાની છે। અને આનું જે સેન્ટર હોય 25, તો અહીંયા એક પોઈન્ટ આ રીતે માર્ક કરી દેવાનો છે। ત્યારબાદ તમારું જે ડિવાઈડર હોય મિત્રો, તો એ ડિવાઈડરની મદદથી આ જે અણી છે એ આ રીતે રાખી અને જે પેન્સિલની જે અણી છે એ આ રીતે મૂકી અને તમારે એક સર્કલ આ રીતે એક સર્કલ ડ્રો કરી દેવાની। સૌથી પહેલા આપણે શું કર્યું, 50 mm લંબાઈની એક લાઈન દોરી, એનું એક સેન્ટર એટલે કે 25 mm જે વચ્ચેનું જે મધ્ય બિંદુ આવે ત્યાં આપણે પોઈન્ટ કરી અને આ મદદથી આ રીતે આપણે એ અણી અહીંયા રાખી પ્રોટેક્ટરની અને પેન્સિલની અણી આ રીતે આ લાઈનના છેડે રાખી અને એક સર્કલ ડ્રો કરી દીધું। ત્યારબાદ હવે આપણે આ જે પોઈન્ટ છે છેડા પરનું એને આપણે K નામ આપીએ અને આ જે બિંદુ છે એને આપણે L નામ આપીએ અને જે વચ્ચે જે સેન્ટર હતું મિત્રો તો એને આપણે O નામ આપીએ, બરાબર। ત્યારબાદ જે આ જે લાઈન ડ્રો કરી છે એના અમુક એંગલે એટલે અહીંથી અમુક એંગલે આપણે આ રીતે લાઈન એક ખેંચી નાખવાની છે। બરાબર, ત્યારબાદ હવે આ જે લાઈન ખેંચી છે તો આપણે પંચકોણ દોરવાનો હોય, આ જે ઇન્સ્ક્રાઇબ જે સર્કલ જે મદદ છે એની મદદથી આપણે પંચકોણ પણ દોરી શકીએ છીએ, ષટ્કોણ પણ દોરી શકીએ છીએ, સપકોણ, અષ્ટકોણ, બરાબર, અલગ અલગ પ્રકારના જે બહુકોણ છે એ દોરી શકીએ છીએ। આપણે પંચકોણ દોરવાનું છે તો પંચકોણ દોરવા માટે આ જે લાઈન છે એના 5 સરખા આપણે ભાગ કરીશું। તો એના માટે તમારે અહીંયા જે ડિવાઈડરની જે અણી છે એ અહીંયા મૂકી અને આટલું આશરે માપ લઈ અને એના સરખા 5 ભાગ કરવાના છે, બરાબર। 2, ત્યારબાદ 3, 4 અને આ 5, 5 સરખા ભાગ થઈ ગયા। ત્યારબાદ હવે આ જે છેલ્લો એર પોઈન્ટ હતો એટલે કે આ બાજુનો છેડાનો એ પોઈન્ટ અને જે આ 5મા નંબરનો આપણે જે માર્ક કર્યું છે એ પોઈન્ટને આપણે આ રીતે જોઈન કરી દઈશું। બરાબર, હવે આની સમાંતર આ જે લાઈન છે મિત્રો એની સમાંતર આ રીતે
आ बीजी आ रीतनी लाइन आपणे खेंची નાખવાની છે અને તમે એ લાઈન સમાંતર ખેંચવા માટે તમે આ રોલર સ્કેનનો પણ ઉપયોગ કરી શકો છો કે આ રીતે આ જે લાઈન ડ્રો કરી છે તો એની સમાંતર આપણે આ રોલર થી આપણે આ લાઈન પણ ખેંચી શકીએ છીએ। તમે રોલર સ્કેલ ની મદદ થી જો તમે કરતા હોય તો એકદમ સમાંતર એટલે કે પેરેલલ લાઈન આવશે, બરાબર। આ જે માર્ક કરે છે મિત્રો એની આ રીતે આ ઇન્ટરસેક્ટ થાય આ લાઈન ની અંદર, એ રીતે તમારે આ રીતનું કરવાનું છે। સૌથી પહેલા આપણે શું કર્યું કે આ જે એલ હતો બરાબર અને આ જે પાંચ ભાગ પાડ્યા આ નીચેની લાઈન છે તો અહીંયા આપણે એક આપે એક ડેશ આ બે ડેશ ત્રણ ડેશ ચાર ડેશ અને આ પાંચ ડેશ બરાબર। તો આ જે લાઈન આપી મિત્રો તો એ આ સૌથી પહેલા આપણે આ લાઈન એલ જે છેડે જે એલ છે પોઈન્ટ બરાબર એ લાઈન અને આ લાઈન ને જે આર્ક હતો તો એને આપણે જોઈન કરી દીધી અને એની સમાંતર એટલે કે આ રીતે રોલર સ્કેલ મૂકી અને તમારે શું કરવાનું છે આ રીતે આ જે આર્ક આવે છે તો એ આ રીતની એક ઊભી લાઈન આ રીતે બને ડ્રો કરી દેવાનું છે બરાબર। હવે અહીં આપણે નંબર આપી દઈએ તો આને 1 પોઈન્ટ આપીશું અને 2 પોઈન્ટ આપીશું અહીંયા 3 અહીંયા 4 આ ચાર પોઈન્ટ આપણે આપીશું। ત્યારબાદ આ કે અને એલ એ એટલું માપ લે એટલું માપ છે 50 એમએમ બરાબર 50 એમએમ વ્યાસની આ લાઈન આપણે પહેલા સૌથી પહેલા ડ્રો કરી હતી તો એટલું માપ લઈ તમારે અહીંયાથી નીચેની બાજુ એટલે કે આ બાજુ આ રીતે એક લાઈન આર્ક કરવાની છે અને એ જ પ્રમાણે આ બાજુ કે ઉપર પોઈન્ટ ઉપર મૂકી અને તમારે બીજો ચાપ આ રીતે મારવાનો છે બરાબર। તમારો જે આ જે બંને ચાપ માર્યા તો અહીંયા જે પોઈન્ટ આવે છે તો એને આપણે પી આપી દઈશું, આ પોઈન્ટ ને આપણે પી આપી દઈશું બરાબર। હવે આ જે પોઈન્ટ પી આવ્યો તો એ આ બે નંબરની જે પોઈન્ટ છે અહીંયા આપણે બે નંબર આપ્યો તો એ પોઈન્ટમાંથી ઇન્ટરસેક્ટ થાય એ રીતે આપણે એક ઊભી લાઈન કરીશું। આ એક આપણે ઊભી લાઈન ડ્રો કરી ત્યારબાદ મિત્રો આ જે કેપ ઉપર તમારે આ જે ડિવાઇડર છે તો એની અહીં રાખી અને તમારી પેન્સિલની અહીં અહીંયા ક્યુ ઉપર રાખી એટલું માપ લઈ માપ બદલાવ ના જોઈએ એ રીતે તમારે આ ક્યુ ઉપર પોઈન્ટ રાખી અને બીજો આર્ક તમારે અહીંયા મારવાનો છે ત્રીજો જે આર્ક છે તો આ જે ડિવાઇડર નીચે અહીં છે અહીંયા રાખી અને તમારે અહીંયા ત્રીજો આર્ક મારવાનો છે અને એ પ્રમાણે તમારે આ જે આર્ક આવ્યો તો એ રાખી અને તમારે બીજો આર્ક અહીંયા મારવાનો છે બરાબર। તમારે હવે જે આપણે આર્ક મારે છે તો આ આ પોઈન્ટ આપણે અહીંયા જોઈન કરી દઈશું આ રીતે, ત્યારબાદ આ જે આર્ક મારે છે તો એ આપણે અહીંયા આ રીતે જોઈન કરી દઈશું ત્યારબાદ અહીંથી બીજો આર્ક આપણે અહીંયા મારેલો તો એ પણ આપણે અહીંયા આ રીતે જે ઇન્ટરસેક્ટ થાય છે આ સર્કલ ની જે આર્ક જે પોઈન્ટ ત્યાં સુધી આપણે આ રીતે જે આર્ક મારે છે તો એ આપણે આ રીતે લાઈન ડ્રો કરી દઈશું। તો મિત્રો આ રીતે આપણે ઇન્સ્ક્રાઇબ એટલે કે ઇનસાઇડ ઓફ સર્કલ ની મદદ થી આપણે પંચકોણ દોરી શકીએ છીએ। તો મિત્રો આ રીતે આપણે પરીક્ષામાં જો પણ પ્રશ્ન પૂછાય કે 50 એમએમ અથવા 60 એમએમ કે 30 એમએમ વ્યાસનો વર્તુળનો પંચકોણ દોરો તો તમારે આ રીતે ડ્રો કરવાનું છે। હવે આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં જે આઉટસાઇડ ઓફ સર્કલ છે એટલે કે સર્કલની બહાર જે પંચકોણ કેવી રીતે દોરો તેના વિશે આપણે ચર્ચા કરીશું।